ધોરણ ત્રણ સ્વાધ્યાયપોથીમાં પાન નંબર 66માં આપણે પ્રવૃત્તિ છે તો એ જોઈ લેવાની છે આપણે, અને મેડમ લખ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. જૂથમાં બેસી વાંચો, અધૂરી વાર્તા પૂર્ણ પૂરી કરો. સાંજનો સમય હતો, અંધારું થવાને હજી વાર હતી. હું ખુરશીમાં બેઠી હતી, ખુરશીની હિંચકાની જેમ હલાવતી હતી. હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું. ત્યાં તો મેં દ્રષ્ટિની બૂમ સંભળાય. હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી. અમારા ફર્યામાંથી જરાક દૂર મેદાન હતું. અમે રોજ ત્યાં રમવા જતા. અમારું રમવાનું બરાબર જામ્યું ત્યાં ધ્રુમીલે એક જોરદાર ફટકો માર્યો. દડો વાળામાં જતો રહ્યો અને દડો શોધતા શોધતા ત્યાં જ મારી નજર એક ફૂલ છોડ પર પડી. તેની નીચે એક સાપ હતો. સાપ પાસે દડો પડ્યો હતો. દડાના અવાજથી સાપ ફેન ચડાવી ઊભો થઈ ગયો હતો. હું તો ડરીને ભાગી મેં ધ્રુમીલને વાત કરી. ધ્રુમીલ નીડર હતો. તેણે સાપ પર પાણી છાંટ્યું, સાપ ચાલ્યો ગયો. ધ્રુમીલ દડો લઈને આવ્યો. તો આ રીતે આપણે પાઠના આધારે આપણે અહીંયા આગળ પૂર્ણ કરી શકીએ છીએ. નીચે આપણે જોઈશું, નીચે ચિત્ર જુઓ અને તેને 5 વાક્ય લખવાનું છે. તો જો ચિત્રમાં શું આપ્યું છે, વરસાદ, છત્રી, છોકરાઓ, રેનકોટ, બરાબર છે, વાદળ. આપણે વરસાદમાં નહીં છીએ તો એના 2-3 વાક્ય આપણે બાજુના પાન ઉપર લખવાનું છે. તો આ ચિત્ર વરસાદનું છે. આકાશમાં વાદળાના ગડગડાટ સંભળાય છે. વાદળાના ગડગડાટ સાથે વીજળી ચમકે છે. ધરતી પર બધે જ પાણી જોવા મળે છે. લોકો છત્રી રેનકોટ ઓઢીને જાય છે. બાળકો વરસાદમાં નહાય છે. તો આ રીતે આપણે અહીંયા આગળ વરસાદ વિશે લખી શકીએ છીએ. અહીંયા આગળ જો 3-3 જૂથમાં કામ કરો, કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જૂથમાં ચર્ચા કરો. જૂથના સભ્યો સાથે મળીને ચિત્ર વિશે વર્ગને જણાવો. જો આપણે સ્કૂલમાં હોય તો આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. પાઠના આધારે કન્સ્ટ્રક્ટમાંથી શોધીને ચોરસ કરો. જો મેડમે કર્યું છે એ રીતે તમારે કરવાનું છે. અને આગળ રમતની રમત આપણે લખી છે એ પ્રમાણે લખી કાઢવાની છે. ધોરણ 3ની સ્વાધ્યાયપોથીમાં પાન નંબર 66, 67, 68 એ તમારું લેસન છે. અલ્લાહ હાફિઝ.